રાજ્યમાં અંબાજી બાદ હવે સોમનાથ મંદિર પણ ટૂંક સમયમાં સોનાથી ચમકશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક મંદિરના 72 પિલર્સને સોનાનો ઢાળ ચડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેની શરૂઆતમાં એક સાથે 10 પિલર્સ સોનાનો ઢોળ ચડાવાશે. તેના અનુસંધાને પિલર્સ પર મઠવામાં આવતા સોનાના પતરા અને અન્ય સામગ્રી દિલ્હીથી સોમનાથ મંદિર પહોંચી ચૂક્યા છે. આ 10 પિલરને સોનાનો ઢોળ ચડાવવા માટે અંદાજે 70 કિલો જેટલું સોનું વપરાશે. આ માટે દિલ્હીના કારીગરોને કામ સોંપાયું છે, જેમણે પહેલા તાંબા પર આખી ડિઝાઇન તૈયાર કરી હતી અને હવે તેના આધારે સોનું રેડી ઇન્સ્ટોલ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ 2012માં લખી પરિવાર દ્વારા સુવર્ણદાનની શરૂઆત કરવામાં આવી હતી, એમના દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો અને શરૂઆતમાં જ 35 કિલો જેવું સોનું આપી અને તેમના દ્વારા સોમનાથ મંદિર ગર્ભગૃહની દિવાલો, ભગવાનનું થાળું ને સુવર્ણમંડિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના દ્વારા દર વર્ષે અલગ અલગ વસ્તુઓને સુવર્ણથી મઢવાની કામગીરી સતત ચાલુ રહી, જેમાં ભગવાન સોમનાથના મુખ્ય દરવાજા, બાજુના બંને પિલ્લરો, શિખર, ત્રિશુલ ને પણ સુવર્ણથી મઢવામાં આવ્યા અને આ 30 તારીખે બીજું 30 કિલો સોનુંથી જે સોમનાથ મંદિર ગર્ભગૃહના આગળના જે ફ્રન્ટના 10 મુખ્ય પિલ્લરો છે તેને સોનાથી મઢવા માટેની કામગીરી શરૂ થશે. તેના માટેનું ગોલ્ડ પ્લેટેડ આ પિલ્લરો અત્યારે લખી પરિવાર દ્વારા દાનમાં મળેલ છે. આ સિવાય પણ અત્યાર સુધીમાં 7 કિલો 300 ગ્રામ જેવું સોનું અન્ય યાત્રિકો દ્વારા પણ મળ્યું છે, તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ સોનામાંથી 6 કિલો જેવું સોનું સરકારની જે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે તેમાં પણ મૂકવામાં આવ્યું છે.